हो तुम खूब पहचानते हैं, तुम्हारी अदाओं को हम जानते हैं। मूड इज ब्रांड साथ एक वर्क करिए से लेट्स होप के सारू भाई थैंक यू क्या करे मन फील है मतलब लगता था जोरदार से खबर भी मैं Hey guys, welcome back to Jibrail Jitwa Vlogs. Yes, title જોઈને તમને ખ્યાલ આવી ગયો હશે. હવે પહેલા તો હું તમને અમારી આજની ટીમ સાથે પરિચિત કરાવું. તમને બધાને ખ્યાલ જ છે કે આજે અમે લોકો જઈ રહ્યા છે મોરબી એક એડવર્ટાઇઝમેન્ટ શૂટ કરવા માટે. તો સૌથી પહેલા હું તમને કેપ્ટન ઓફ ધ શિપ આજના અમારા ડિરેક્ટર દાનિશભાઈ શેખ. હેલો દાનિશભાઈ, વેલકમ ટુ માય વ્લોગ ચેનલ. તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો વ્લોગમાં. યસ, કંઈ કહેવા માંગશો? બસ જો સ્ટાર્ટ કરીએ છીએ ને ફાઇનલી મૂડ ઇઝ બ્રાઇટ સાથે વર્ક કરીએ છીએ. લેટ્સ હોપ કે સારું થાય. થેન્ક યુ. ઇન્શાઅલ્લાહ. અને સિદ્ધાર્થભાઈ વ્યાસ એ પણ અમારા ડિરેક્ટર છે, બહુ સારા. સિદ્ધાર્થભાઈ કંઈક બોલી શકો? ના, હું ત્યાં બોલીશ. ઓકે ને, એવું ને. અને સોહિલભાઈ કુરેશી ડીઓપી, વન ઓફ ધ બેસ્ટ ડીઓપી. મારું સોહિલભાઈ ડ્રીમ હતું કે તમારી સાથે એકવાર તમે મતલબ સોહિલભાઈ બે શબ્દ બોલશે. સોહિલભાઈ સોહિલભાઈ અત્યારે તો અમે લોકો હોલ્ડ કરવા અહીંયા ધાબે ચા પાણી પીવા ઉભા રહ્યા છે. અને ગાઈઝ હવે તમને મળાવું અમારા આજના એડવર્ટાઇઝમેન્ટ ના શૂટ માટે આવ્યા છે સ્પેશિયલ મેકઅપ આર્ટિસ્ટ ઝુલ્ફીભાઈ. ઝુલ્ફીભાઈ વેલકમ મારા વ્લોગમાં, તમારું પણ સ્વાગત છે. કાંઈ બોલવા માંગશો? મને સારું ફીલ લાગે છે હું આ શૂટમાં જાઉં છું તો. અરે અમને પણ બહુ સારું ફીલ લાગે છે, આવે છે ફીલ. ખરેખર બહુ મસ્ત મજાના મેકઅપ આર્ટિસ્ટ છે. હવે ડાયરેક્ટ મોરબી જ મળીએ ત્યાં સુધી. હા, બોલી જાઓ. લેટ્સ ગો. બસ ચાલો તો લેટ્સ ગો. ગુલકા પ્રોડક્શન હેડ છે અને આટલા મહેનતુ છે અને મારા મોટા ભાઈ જ છે. નાના ભાઈ, સોરી, ખબર પડી જાય હું 20 વર્ષનો છું, તમે 11 વર્ષનો છો. ના ના, ચાલો ગાઈસ, તો નાસ્તો થઈ ગયો છે, હવે જઈએ આપણે. છેડો હમેં હમ સતાએ હુએ હો તુમ ખૂબ પહેચાનતે હૈ તુમ્હારી અદાઓ કો હમ જાનતે દગાબાજ હો તુમ સિતમ ડાલે વાલે યે રંગી કહાની તુમ્હી કો મુબારક તુમ્હારી જવાની તુમ્હી કો મુબારક હમારી તરફ સે નિગાહ હે હટા દો હમેં જિંદા રહેને દો હે હુસ્ન વાલો કાલી ભાઈ તું બોલો હે હુસ્ન વાલો યે જૂઠી નમાઈશ યે જૂઠી બનાવટ નજર કી નજર કી મેરા મેરા ઇમોશનલ ભીડ દો ભી ફના હમ પકર દે ના યે મુસ્કુરાના અદા કા ફિલાના ચાકે અદાએ ઉછાલો હમેં જિંદા રહેને દો હે હુસ્ન વાલો કાલી કાલી ઝુલ્ફો કે સો. હાય દોસ્તો, ફાઇનલી પહોંચી ગયા છે અમે મોરબી. અત્યારે અમારી હોટેલે છે, થોડા ફ્રેશ થઈએ
અને અમારા ઝુલ્ફી ભાઈ મેકઅપ આર્ટિસ્ટ કાલે મસ્ત આમ દુલો બનાવી દેજો. આમ જો કે જરૂર નથી ને મારે મેકઅપ કરવાની છે, એ તો જરૂર છે નહીં. હા થેન્ક યુ. પણ અમુક શું કહેવાય ટચઅપ આમ ફીલ આવે. તો હવે અમે લોકો ફ્રેશ થઈ જઈએ, ધેન ડિનર લઈ લઈએ. ભૂખ બહુ લાગી છે નહીં. હવે આપણે લોકો છે ડિનર કરવા, થોડા ફ્રેશ થઈને ચાલો. આ મારો રૂમ છે, આ વિધિ નો અને પાયલ નો રૂમ. બાપુ ટીવી ભી ચાલુ કરી લ્યા તમને? ઓટોમેટિક છે. ઓકે, તમે રૂમ જોઈ શકો છો, બહુ મસ્ત મજાનો રૂમ છે. મને જોઈ લ્યો ભેગો ભેગો. સોહિલભાઈ સોહિલભાઈ ખાલી હેલો ગાઈસ બોલી દો અંદરથી. આમાં હેલો ગાઈસ બોલી દો સોહિલભાઈ. હા હું આવી ગયો સોહિલભાઈ. ડીઓ સો ગાઈસ થેન્ક યુ. જાજી બ્રેન અમાર ફ્રેન્ડ્સ થાઉ. હાલો રેડી મળીએ મળીએ. બાય બાય બાય. બતાવી તો દે પબ્લિક ને. જોરદાર ગજબ સીન આયો ઇસ કે સો ગાઈઝ આ મારું સરસ મજાનો રૂમ છે. પહેલા હું મન બતાવી દઉં. થાકેલો જિબ્રાઇલ, મસ્ત મજાનો રૂમ છે. અને બસ રૂમ છે અને આ શું છે વોશરૂમ. બધું જોઈ લેવાનું જીવનમાં કોઈ નથી ને. તો ઠીક, હમણાં થોડી ઘટના બની ગઈ હતી. આ મસ્ત મજાનો રૂમ. યો બેબી વન લાઈફ. સો ગાઈસ, તમે લોકો વિચારતા હશો કે મારી ક્લીન શેવ કેમ છે. એનું રીઝન છે કે એડવર્ટાઇઝમેન્ટમાં રિક્વાયરમેન્ટ હતી કે એમાં એકદમ ક્લીન લુક વાળો મસ્ત દુલ્હાનો રોલ છે, એટલે મારે ક્લીન કરાવવું પડ્યું. આગળ આગળ કહેતો રહે. ચાલો જમી લઈએ, ડિનર કરી લઈએ. બાય. હવે હું ચેન્જ કરી લઉં, થોડો ફ્રેશ થઈ જાઉં. એમ તો ફ્રેશ જ લાગું છું, ઓલવેઝ હું ફ્રેશ જ હોઉં છું, પણ તો પણ થોડો ફ્રેશ થઈ જાઉં. ક્લોથ ચેન્જ કરી લઉં, નાઇટ પેન્ટ પહેરી લઉં અને ડિનર કરી લઈએ. પછી સવારે વહેલું ઉઠવું છે, કેમકે કોલ ટાઈમ સવારે મોર્નિંગ 7 વાગે સેટ ઉપર હાજર થવાનું છે, એટલે આપણે વહેલા સૂઈ જઈએ. મતલબ તમે ન સૂતા, હું સૂઈશ, તમે વ્લોગ જુઓ. અને ગમતો હોય વ્લોગ તો પ્લીઝ લાઇક કરી દેજો. બહુ મહેનત કરું છું યાર, શૂટિંગ વ્લોગ એડવર્ટાઈઝ આ બધું, છોકરાની મહેનત જુઓ. ચાલો તો હવે મળીએ ડિનરમાં. લેટ્સ ગો. ફાઇનલી ગાઈઝ, હું રેડી થઈ ગયો છું. એકદમ ટકાટક નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. હવે જઈશું આપણે નીચે જમવા, ડિનર કરવા. અને આપણા બાજુના રૂમમાં છે આપણા હિરોઈન મેડમ, એટલે કે વિધિ એન્ડ પાયલ. અને સમીર બાપુ સેટ પર ગયા છે, લોકેશન માટે ગયા છે. તેણે કીધું તમે લોકો જમી લ્યો, તો અમે જમી લઈએ. થેન્ક યુ. ડાયરેક્ટર હો તો એસે કેટલું મતલબ આર્ટિસ્ટનું ધ્યાન રાખે છે કે તમે જમી લ્યો, અમે પછી જમશું. વાહ દાનિશભાઈ વાહ, થેન્ક યુ. ચાલો મળીએ, ગુડ નાઇટ. છોકરીઓ બહુ વાર લગાવે તૈયાર થવામાં. જમવાનું છે ને પછી સુઈ જવાનું છે. ચાલો તમે મળીએ ડાયરેક્ટ નીચે ડિનર કરીએ. શું વોટ યુ વુડ યુ લાઈક ટુ હેવ? આપણને ઇંગ્લિશ નથી આવડતું. તમે શું જમવાનું? પેસ્ટ કોપી પેસ્ટ કોપી પેસ્ટ કોપી પેસ્ટ. ઓકે, તમે બોલજો. બોલો કઈ બોલવાના પૈસા નથી. પંજાબી કાઈ પણ કાઈ પણ. સો યસ ગાઈસ, ફાઇનલી જમવાનું આવી ગયું છે. નાન, ઢોંગળા, બટર નાન,
ખાવાવાળા તમે કઈક બોલો, તમે ઓછું બોલો છો એમ ન ચાલે, મારા સાથે બોલવું જ પડે તમારે. ચાલો જમી લઈએ. સો ગાઈઝ, ફાઇનલી અમે લોકો ડિનર કરીને આવી ગયા છે અને અત્યારે કાલે મારા લગ્ન છે એટલે મારા લગ્ન ની તૈયારી હાલે છે. દુલ્હન વિધિ છે ને, વિધિ એ મારી સિસ્ટર નો રોલ પ્લે કરે છે અને હા દુલ્હન છે મારી એટલે વિડીયોમાં, અને સુલ્ફીભાઈ મહેંદી કરે છે. હું તમને બતાવું ત્યાં સુધી મહેંદી ને વિધિ ને આમ ખરેખર એવું મને ફીલ થાય મારા લગ્ન થતા. તો ચાલો આ લોકો મહેંદી કરે અને ક્યાં વાત. એલા કમેન્ટ કરજો ગમે તો. સારું ચાલો, તો તમે ત્યાં સુધી મહેંદી જો. જો છો ને ગાઈસ કેટલી મહેનત કરે છે આર્ટિસ્ટો. ગાઈસ આ અમારી ફ્રેન્ડ છે અને ખૂબ સારી આર્ટિસ્ટ છે, એમનું નામ છે વિધિ ભટ્ટ. વિધિ પ્લીઝ કંઈક અમારા વ્લોગમાં કંઈક બોલશો. જો અમે લોકોના ઘરે બહુ મસ્ત એવું શૂટ છે, એમાં હું સુરેલની બેન છું. આ છે મારી મહેંદી જે અત્યારે રાતે 12 વાગે ચાલી ગઈ છે. ડિરેક્ટર સાહેબ જોવે છે બરાબર મહેંદી લુક આવે છે કે નહીં. બધું કેટલી મહેનત હોય છે હે ખરેખર. પણ તમે લોકો એવું વિચારતા હશો કે તું કેમ અત્યારે રેડી નથી, કેમ કે આપણે ભાઈ સવારે રેડી થશે. દુલ્હાની એન્ટ્રી લાસ્ટમાં હોય પણ મસ્ત હોય, હોય ને લાસ્ટમાં. ને દુલ્હાને કામ જ શું હોય તૈયાર થવામાં? દુલ્હાને કાંઈ કામ ન હોય, અમારે દુલ્હાને હોય જે હોય. દુલ્હો તૈયાર થશે જોવો તમે ખાલી. સો ગાઈઝ હવે મને આ બેડ જોઈને એકદમ નિંદરવાળી ફીલ આવે છે. ફીલ નહીં, નિંદર જ આવે છે, કેમ કે અમે લોકો ટ્રાવેલિંગ કરી કરી અને કારમાં બેસી બેસી અને છેક મોરબી પહોંચ્યા અને સવારે કોલ ટાઈમ છે ડિરેક્ટર સાહેબનો કે 7 વાગે સેટ ઉપર રેડી થઈને પહોંચી જવાનું છે. એટલે અત્યારે વાગ્યા છે 12, તો સુઈ જાઉં 4-5 કલાક, થોડી નિંદર થઈ જશે. તમે વ્લોગ કન્ટિન્યુ રાખજો કેમ કે હવે આપણે મળીએ સવારે મસ્ત. દુલો બનીશ, દુલો દુલાના લુકમાં એટલે. તો ચાલો ગુડ નાઇટ. એટલે તમે જોવો છો, ઓકે ગુડ નાઇટ. એક તરફ હે ઘર વાલી, એક તરફ બહાર વાલી, યે બોલે મે આલા, વો બોલે મે આલી. જેટવા કી સબસ્ક્રાઇબ.